हेलो विद्यार्थी मित्रों, आज आप कार्ड विषय भणीशू। केम के अत्यारे सत्र की शुरुआत तो थई गई है, परंतु आपणो ऑफलाइन मळवानुं शक्य नथी, तो आप अत्यारे ऑनलाइन ज अभ्यास करीशू। आज आप शीखशू कार्ड विषय। कार्डना मुख्य त्रण प्रकार है, एक वर्तमान कार्ड, एक भूतकाळ अने भविष्यकाळ। परंतु आ कार्डनी अंदर चार चार पेटा प्रकारे पड़े छे, जेवी रीते सादो वर्तमान कार्ड, चालू वर्तमान कार्ड, चालू पूर्ण वर्तमान कार्ड अने पूर्ण वर्तमान कार्ड। आ बधा पेटा प्रकार तमारे आवशे, केम के तमे हवे मोटा धोरणमां आवी गया। परंतु तमे ज्यारे प्राइमरीमां हता त्यारे तमे आ सादा कार्ड विशे तो शीखी गया छो, परंतु हमणां कोरोना महामारीने कारणे घणा समयथी शिक्षण कार्य बंध होवाथी आपणे शरूआतथी થોડુંક એવું રિવિઝન કરીશું। તો ચાલો આજે આપણે અભ્યાસ કરીએ સાદા વર્તમાન કાળ વિશે। તો ફર્સ્ટ ઓફ ઓલ, તો સાદો વર્તમાન કાળ એટલે શું? તો કે સાદો વર્તમાન કાળ એટલે એવી ક્રિયાઓ કે જે આપણે દરરોજ કરતા હોય, જે આપણે રોજિંદા જીવનમાં કરતા હોય, અવારનવાર કરતા હોય, કે આપણી ટેવ હોય એ વસ્તુ થશે જ। અમુક એવા સનાતન સત્યો કે જે કુદરતી રીતે થતા હોય, ફોર એક્ઝામ્પલ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો સૂર્ય પૂર્વમાં ઉગશે જ, ભલે થોડોક શિયાળા ઉનાળામાં વહેલા મોડો થાય, પરંતુ તે ઉગશે તો ખરી જ। તો આ સનાતન સત્યો છે, આ કુદરતી ઘટનાઓ છે, અમુક વિજ્ઞાનના નિયમો કે જે બને। તમે સોડિયમને ક્લોરાઇડ સાથે મેળવો તો મીઠું બને જ, એમાં પછી બીજો કોઈ નવો નિયમ આવી શકે નહીં। આ ઘણા વર્ષો પહેલાં શોધાઈ ગયું છે અને આવી રીતે બનવાનું જ છે। તો સાદો વર્તમાન કાળ કોને કહેવાય? તો એની વ્યાખ્યામાં આવે રોજિંદી ક્રિયાઓ, પછી ટેવવશ થતી ક્રિયાઓ, અને સનાતન સત્યો। હમણાં જ મેં તમને ક્રિયાઓની વાત કરી, એવી રીતે રોજિંદી ક્રિયાઓ કે હું દરરોજ સ્કૂલે જાઉં છું, ભલે અત્યારે કોરોનાના કારણે તમે સ્કૂલે આવી શકતા નથી, પરંતુ જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે તમે રવિવારને બાદ કરી અને અમુક જાહેર રજાઓને બાદ કરતાં તમે સ્કૂલે તો દરરોજ આવવાના છો, તો એને કેવી ક્રિયાઓ કહેવાય? રોજિંદી ક્રિયાઓ। પછી છે ટેવવશ થતી ક્રિયાઓ, કે આપણે ટેવ હોય કે આપણે દરરોજ બપોરે અને રાત્રે તો જમીએ જ છીએ, સવારે નાસ્તો કરીએ કે ના કરીએ, પરંતુ આપણે બપોરે જમવાની અને સાંજે જમવાની ટેવ હોય જ છે, એને કેવી કહેવાય? ટેવવશ થતી ક્રિયાઓ। અને પછી ત્રીજું છે સનાતન સત્યો। સનાતન સત્ય એટલે કુદરતી તથ્યો કે જે કુદરતી રીતે થાય છે। મેં તમને કીધું એવી રીતે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, ક્યારે એવું બન્યું કે પૃથ્વી ઉપર સૂર્ય પશ્ચિમમાં ઉગ્યો હોય કે ઉત્તર કે દક્ષિણમાં ઉગ્યો હોય, એ પોસિબલ જ નથી, એ શક્ય જ નથી, એ પૂર્વમાં જ ઉગે। હા, એક એવો આપણા બ્રહ્માંડમાં ગ્રહ છે શુક્ર કરીને, કે જેમાં સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, બાકી બધા આઠે આઠ ગ્રહોમાં સૂર્ય છે એ પૂર્વમાં જ ઉગે છે, તો એ કેવા કહેવાય? સનાતન સત્યો। પછી હવે આપણે કાળનો અભ્યાસ કરતા હોય તો આપણે ખબર કેવી રીતે પડશે કે આ સાદો વર્તમાન કાળ છે? એના માટે અંગ્રેજીમાં અમુક કાળદર્શક શબ્દો છે, જેવા કે ડેઇલી, ઓફન, એવરીડે, એવરી મંથ, એવા ઘણા બધા। ડેઇલી એટલે દરરોજ, જે આપણે રોજિંદી ક્રિયાઓ કરતા હોય, પછી ટેવવશ થતી ક્રિયા ઓફન, અને સનાતન સત્યો એવરી ડે, એવરી મંથ, એવરી યર, કે દરેક વર્ષે। તમે આ વખતે અગિયારમાં ધોરણમાં છો તો આવતા વર્ષે તમે બારમામાં જાશો જ, તો એને કેવી ક્રિયાઓ કહેવાય? કે જે અવારનવાર રોજિંદી વારંવાર થતી હોય એ સનાતન છે। તમને એવું બનશે કે તમને અગિયારમાં ધોરણમાં કે બારમાં ધોરણમાં જ રાખી દેવામાં આવે? એવું નહીં બને, કદાચ કોરોનાને કારણે એક્ઝામ શક્ય ના હોય તો પણ તમને આગલા ધોરણમાં તો મૂકવામાં જ આવશે, એને કેવી કહેવાય? ક્રિયાઓ કે ટેવવશ અથવા તો રોજિંદી ક્રિયાઓ। અને જો ઇંગ્લિશના વાક્યમાં આ પૈકી કોઈ પણ શબ્દ હોય, ડેઇલી, ઓફન, એવરી ડે, એવરી મંથ, એવરી યર, તો એ કયો કાળ કહેવાય? સાદો વર્તમાન કાળ। હવે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ તો હોય જ છે, ક્રિયાપદ તો બધા કાળમાં આવે, પણ સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ હોય છે। સહાયકારક ક્રિયાપદો બે હોય છે, કયા કયા? એક ડુ અને બીજું છે ડઝ। ડુ એટલે કે જે એક વચન નામ આઈ વી ધે સાથે આવે તેને, અને ડઝ એટલે કે બહુ સોરી ઈ હી સી ઇટ કરતા સાથે આવે છે। કોઈ સ્ત્રીનું, કોઈ પુરુષનું, કોઈ છોકરાનું, કોઈ છોકરીનું નામ હોય અથવા તો હી શી કે ઇટ હોય, કોઈ પ્રાણીનું નામ હોય, તો તેની સાથે કયું સહાયકારક ક્રિયાપદ આવે? ડઝ। તમે બધું આ આગલા ધોરણમાં શીખી જ ગયા છો, આપણે ખાલી થોડુંક ઉપર છલું એનું રિવિઝન કરીએ છીએ। તો ડુ કેની સાથે આવે? આઈ વી યુ અને તે સાથે। અને ડઝ છે હી શી ઇટ અથવા તો કોઈ ના, તો તેની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે વર્તમાન કાળમાં શું આવશે? ડઝ। એટલે કે ડુ અથવા ડઝ હોય વાક્યમાં તો પણ આપણે શું કયો કાળ માનશું? સાદો વર્તમાન કાળ। પછી એના વિધાન વાક્યો છે, એના વિધાન વાક્યોમાં આપણે એક્ઝામ્પલ લઈએ।
आई गो टू स्कूल एवरी डे, એટલે કે હું દરરોજ શાળાએ જાઉં છું. ભલે તમને એમ થશે કે અમને તો રવિવારે રજા હોય, તો રજા હોય એ થોડુંક તો અપવાદ હોય, કાંઈ આપણે દરરોજ તો સ્કૂલે ના જ જાઓ અને દરરોજ સ્કૂલે જાય તો આપણે કંટાળી જાય. તો તમને આ વાક્ય આપ્યું હોય તો તમે આને કયો કાળ કયો સાદો વર્તમાન કાળ. પરંતુ જો અહીં આઈની જગ્યાએ હી લઈએ તો હી અને ગો પાછળ ઈ એસ લાગે, હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. બસ માત્ર આ જ તફાવત છે. હી શી ઇટ કે કોઈ એક વચન નામ હોય તો ડઝ, અને આઈ વી યુ ધે હોય તો ડુ. આવી રીતે ખબર પડી જાય કે સાદો વર્તમાન કાળ છે. હવે જો આપણે આ વિધાન વાક્યોનું જ પ્રશ્નાર્થ વાક્ય કરવું હોય તો આમાં તો કોઈ સહાયકારક ક્રિયાપદ છે નહીં, અને ઇંગ્લિશનો તો એવો નિયમ છે કે સહાયકારક ક્રિયાપદ વગર કોઈ પણ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બની શકે નહીં. તો હવે આમાં તો સહાયકારક ક્રિયાપદ આપ્યા જ નથી આ વાક્યમાં, તો આપણે કેવી રીતે ખબર પડશે કે આપણે હવે પ્રશ્નાર્થ કેનાથી બનાવશું? એના માટે મેં તમને થોડી વાર પહેલાં જ કીધું કે આમાં સહાયકારક ક્રિયાપદ આવે છે કયા, બે, ડુ અને ડઝ. તો હવે જો આપણે આઈ સાથે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આપણે શું વાપરશું? ડુ. અને જો હી સાથેનું વાક્ય છે તે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આપણે શું વાપરશું? ડસ. તો એનું આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવી, ડુ આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, એટલે કે શું હું દરરોજ શાળાએ જાઉં છું. ડુ લીધું એટલે હવે આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે શું હું દરરોજ શાળાએ જાઉં છું. હવે જો પ્રશ્ન પૂછવા માટે આપણે શું લીધું? ડુ લીધું. તો હવે એમાં ખબર પડે કે આપણે શાળાએ જઈએ છીએ કે નહીં. આનો પ્રશ્ન, આનો જવાબ છે, આ પ્રશ્નનો જવાબ એ હકારમાં પણ હોઈ શકે, નકારમાં પણ હોઈ શકે. તમને અત્યારે પૂછવામાં આવે કે શું તમે શાળાએ જાઓ છો, તો તમારો જવાબ શું હશે? ના, હું શાળાએ જતો નથી, અથવા તો હું શાળાએ જતી નથી. પરંતુ જો સ્કૂલ ઓફલાઈન ચાલુ હોય અને તમને આ પ્રશ્ન પૂછવામાં આવે કે શું તમે શાળાએ જાઓ છો, તો તમારો જવાબ કદાચ એમ પણ હોય કે હા હું શાળાએ જાઉં છું. તો એવી જ રીતે જો આ હીવાળું વાક્ય છે એનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો એમાં શું આવે? ડઝ. ડઝ હી ગો ટુ સ્કૂલ એવરી ડે, એટલે કે હવે તે કોઈ છોકરાને પ્રશ્ન પૂછે છે કે શું તું શાળાએ જાસ, તો એના માટે શું વપરાણું? ડઝ. અને એક નિયમ ખાસ ધ્યાન રાખવાનો કે જો અહીંયા ક્રિયાપદને ઈએસ હતો તે હવે ક્યાં આવી ગયો? ડઝમાં. ડૂની પાછળ શું લાગી ગયું? ઈએસ. અને એક સામાન્ય નિયમ છે, જો ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ હોય તો શું આવે? ક્રિયાપદને અંતે ઈએસ, નહીંતર બધા ક્રિયાપદને અંતે એસ જ લાગે છે. એટલે ક્રિયાપદને અંતે એસ કે ઈએસ હોય તો પણ આપણે ખબર પડી જાય કે સાદો વર્તમાન કાળ છે, અને જો ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો પણ આપણે ખબર પડી જાય કે તે સાદો વર્તમાન કાળ જ છે. અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં તમને ખબર જ હશે કે તમે ગુજરાતીમાં જો પ્રશ્નાર્થ વાક્ય પૂછો અથવા તો પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો તેની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કમ્પલસરી છે. પ્રશ્નાર્થ ચિહ્ન તો મૂકવું જ પડે, તો જ આપણે ખબર પડે કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. હવે જો આ પ્રશ્નનો જવાબ તમારે નકારમાં આપવો હોય તો તેમાં શું વાપરવાનું? નો. તો એને એવી રીતે થાય કે આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ એવરી ડે, એટલે કે ના, હું દરરોજ શાળાએ જતો નથી. અને એક ખાસ ધ્યાન રાખવાનું કે નોટ ક્યારે એકલું મુકાય નહીં. જે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછાણો હોય તેની પાછળ જ નોટ મૂકવાનું. હવે અહીંયા ડુ હતું તો આ ડુની પાછળ નોટ મૂકવાનું, હવે આ હીવાળામાં ડઝ છે તો એની પાછળ નોટ મૂકવાનું, હી ડઝ નોટ ગો ટુ સ્કૂલ એવરી ડે, અને તેની પાછળ પૂર્ણવિરામ, કેમ કે હવે નકારમાં જવાબ આપે છે કે ના, તે દરરોજ શાળાએ જતો નથી. તો એમાં ડઝ વપરાણું હતું એટલે નોટ ક્યાં મૂકાણું? ડઝની પાછળ. હવે આવા 4-5 એક્ઝામ્પલ હું તમને આપીશ, જે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાના રહેશે. હું તમને વિધાન વાક્ય આપીશ, એનું તમારે નકાર અને પ્રશ્નાર્થ બનાવવાનું રહેશે. એમાં પહેલું વાક્ય છે, હી પ્લેસ ક્રિકેટ ડેઇલી, એટલે કે તે દરરોજ ક્રિકેટ રમે છે. ઇટ ઇટ્સ એન એપલ, એટલે કે તે સફરજન ખાય છે. અને ત્રીજું વાક્ય છે, વી રીડ બુક્સ, એટલે કે અમે પુસ્તકો વાંચીએ છીએ. તો આ ત્રણ વાક્યનું તમારે હોમવર્કમાં કરવાનું રહેશે.
અને આ હોમવર્ક તમારે બને તો કાલ સુધીમાં જ બતાવવાનું રહેશે।